સંતરામપુરામાં એક વર્ષ અગાઉ ઘર વપરાશની ચીજ વસ્તુઓનો તેમજ ઇલેક્ટ્રિક વસ્તુઓના 45% ઓછા ભાવની કિંમતે આપવા અને એડવાન્સમાં રૂપિયા લઈ જઈ ચીજ વસ્તુઓની ડિલિવરી નહીં આપી અને ભાગી છૂટેલા તમિલનાડુની ગેંગે જપ્તી કરી હતી મહીસાગર જિલ્લા પોલીસે. સંતરામપુરા પોલીસ મથકના ગુના રજિસ્ટર્ડ નંબર 22/2016 ઈપી ક કલમ 420-406-114 મુજબનો ગુનો 15/3/2016 રોજ નોંધાયો હતો, જેમાં સંતરામપુરાના અનવર ગુલામ કોઠારીના મકાનમાંથી તમિલનાડુની ગેંગ ઘર વપરાશની ચીજ વસ્તુઓ તેમજ ઇલેક્ટ્રિક વસ્તુઓ 45% ઓછા ભાવની કિંમતે આપવામાં એડવાન્સ રૂપિયા લઈને 12-15 દિવસે ડિલિવરી આપવાના વાયદે ગ્રાહકોને વસ્તુ આપવાનું નક્કી કરી પોતે સાચા હોવાના પુરાવા બતાવી 315 ગ્રાહકો પાસેથી એડવાન્સ ₹33,87,460 મેળવી લઈ તેઓનો ઓર્ડર મુજબની ઘર વપરાશની ચીજ વસ્તુની ડિલિવરી ન આપી તેમજ લીધેલા એડવાન્સ રૂપિયા પણ પરત નહીં કરતા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને નાસી ગયા હતા. જે ગેંગ તમિલનાડુની હોવાની તપાસ દરમિયાન જણાય આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લા પોલીસ વડાને ધ્યાને આવેલ છે અને આ ગુના જેવી એમઓથી આવા ગુનાઓ આચરતી ગેંગના માણસો મધ્યપ્રદેશના ઉમરિયા કોતાવાલી પોલીસ મથકમાં કોઈ અન્ય ગુનાના કામે પકડાઈ ગયા છે, જેથી તેઓને આપેલા સૂચન અને માર્ગદર્શન મુજબ આ આરોપીઓને કબજા મેળવવા માટે સંતરામપુર કોર્ટ ખાતેથી અંગ્રેજીમાં પ્રોડક્શન વોરંટ કઢાવી મધ્યપ્રદેશના કોતવાલી ઉમરિયા ખાતેથી એક ડિસેન્ડિંગ કુમાર ઉર્ફે લેટ ધુરા ઇરાજ યાદવ ઉંમર વર્ષ 46 જે રહે પેરુપાલ કોલી સ્ટ્રીટ તથા તાલુકા પુટકોટાઇ જિલ્લો તંજાવુર તમિલનાડુ. બીજો દુષ ઇરાજ મુર્ગન ઉર્ફે દુષરા ઇરાજ ઉંમર વર્ષ 51 જે રહે 410 કોડાઈ કુંડુ કાલાગામ થાના પેરાઉશિની જિલ્લો તંજાવુર અને તમિલનાડુ. ત્રીજો અમલદાસ ઉર્ફે સિલ્વરાજ કોચિન ઉંમર વર્ષ 38 જે રહે મંગલમ રાજાજી સ્ટ્રીટ મધર નુમના ચાડી જિલ્લો તંજુવર તમિલનાડુ. ચોથો આર ધાંડીંડિયા રામન સેટિયાર ઉંમર વર્ષ 38 જે રહે કોરામંગલ રાજાજી સ્ટ્રીટ આલંકુડી જિલ્લો મૃદુકોરા પૂર્વ તમિલનાડુ અને એડવાન્સમાં રૂપિયા લઈ ડિલિવરી નહીં આપવા ગુના કામે ચડી પાયા હતા. આ આરોપીઓને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી અને કામના આરોપીઓની પૂછપરછ દરમિયાન સંતરામપુર સિવાય મધ્યપ્રદેશ તેમજ બિહારમાં આવા પ્રકારના ગુનાઓ આચરવાનું જણાય આવ્યું છે અને બીજા ગુનાઓનો ભેદ ઉકેલી શકે તો તે દિશામાં તપાસનો દોર ચાલુ કર્યો છે. એક બાદ એક રિપોર્ટ S9 ન્યૂઝ સહરા.